विद्यार्थी मित्रों, आपणी यूट्यूब चैनल में आपनुं हार्दिक स्वागत छे। आपणे गया वीडियो में धोरण 11 गद्य 20 एटले के स्टेच्यू रमवानी मजा तेनुं अर्धुं प्रकरण जोयुं हतुं। हवे ते वीडियो आपणे आगळ जोईशुं। आपणे हता जन्माष्टमीना तहेवारमां। लेखक छे ते जन्माष्टमीना तहेवारनी कागडोळे राह जुए छे। कागडोळे राह जोवी एटले के आतुरताथी राह जोवी। तो लेखक जन्माष्टमीना तहेवारनी आतुरतापूर्वक राह जोई रह्या हता। पंचनाथ पासे ए दिवसोमां मोटो मेळो भरातो। पंचनाथ ए कोई महादेवना मंदिरनुं नाम छे, तो त्यां मोटो मेळो भरातो। ए मेळामां जवानो धनगणाट अमे श्रावण महीनो बेसता ज अनुभवता। एक जन्माष्टमीनी आगली राते मैं मेळामां जवानी बधी ज तैयारीओ करी लीधी। बजरिया रंगनुं बांडियुं अने ब्लू चड्डीने गादला नीचे इस्त्री करवा मूकी दीधा। जन्माष्टमीनी वहेली सवारे बाए मने खूब धमार्यो। माथामां बाबरी पाड़ी आपी, आँखमां आंजण आंजी दीधुं। हूँ बहु रूपाळो न हतो, छतांय कोईनी नजर न लागी जाय ए माटे गाल उपर मेषनुं टपકું કર્યું। એકાદ 2 રૂપિયાનું પરચુરણ પણ વાપરવા આપ્યું। હું તૈયાર થઈને મેળામાં જવા નીકળ્યો હતો, ત્યાં મારી બા બોલી, મેળામાં જતા પહેલાં ઠાકોર પાસે દીવો મૂકીને આવ, લે આ દીવો ને બાકસ, ઠાકોરજીને પગે લાગીને પછી મેળામાં જજે। જન્માષ્ટમીનો તહેવાર છે અને જે લેખકને ખૂબ જ પ્રિય છે અને તે મેળામાં જવા ઉપડે છે। પંચનાથ મહાદેવના મંદિર પાસે ત્યારે મેળો ભરાતો હતો અને એ મેળાનો લેખકને ખૂબ જ શોખ હતો। એટલા માટે લેખક છે તે જન્માષ્ટમીની આગલી રાતથી જ પોતાની બધી તૈયારીઓ કરી લે છે। તો લેખક છે, જુઓ તે ઇસ્ત્રી કઈ રીતે કરે છે, તો કે તેમના કપડાં હોય એ ગાદલા નીચે મૂકી દે છે, કોઈ ઇસ્ત્રી કરતા નથી, જેથી તેમની ગળી તેમની તેમ જ રહે। એમના માતાએ તેમને બજારિયા રંગનું બાંડિયું અને બ્લુ ચડ્ડીને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધું। જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો, ધમાર્યો એટલે નવડાવ્યું, પાણીથી નવડાવ્યું। માથામાં બાબરી પાડી, બાબરી પાડી એટલે કે પાથી પાડી અને ઓળવવું। આંખમાં અંજણ આંચી દીધું। લેખક શું કહે છે કે હું વધારે રૂપાળો નહોતો, છતાં પણ મને મારી બાએ નજર ન લાગી જાય એટલે ગાલ ઉપર મેષનું ટપકું કર્યું। એકાદ 2 રૂપિયાનું પરચુરણ પણ વાપરવા આપ્યું। તે સમયમાં એટલે કે આજથી 25-30 વર્ષ પહેલાં એકાદ 2 રૂપિયા પણ ખૂબ જ વધારે લાગતા। હું તૈયાર થઈને મેળામાં જવા નીકળતો હતો ત્યારે મારી બા બોલી કે તું મેળામાં જા, એ પહેલાં ઠાકોરજીના આળિયા પાસે એટલે કે ગોખલામાં તેમનો દીવો મૂકી આવ અને પછી નિરાતે મેળામાં જજે। મેં બાકસ અને દીવો હાથમાં લીધો। લેખક છે તે માચીસ અને દીવો હાથમાં લઈ અને જલ્દી જલ્દી ઓસરીમાં જઈ આળિયો ઉઘાડ્યો, ઠાકોરજી પાસે દીવો મૂક્યો, દીવાસળીથી દીવો પેટાવ્યો। ઠાકોરજીને અર્ધું પરધું પગે લાગીને આળિયો બંધ કરતો ભેરુઓ સાથે મેળામાં જવા નીકળી પડ્યો। આખો દિવસ મેળો ખૂંધ્યો, ખૂબ ઉછળકૂદ કરી સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો થઈને ઘરે પાછો ફર્યો ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું। લેખક શું કહે છે કે અમે મેળામાં ગયા ત્યારે ખૂબ જ હર્ષ અને ઉત્સાહથી આતુરતાપૂર્વક ત્યાં જવા નીકળ્યા હતા અને ત્યાં અમે ખૂબ જ હર્ષોલ્લાસ કર્યો, પરંતુ જ્યારે આવ્યા ત્યારે ઉછળકૂદ કરવાના લીધે, બધામાં રખડવાના લીધે લેખકની હાલત છે તે કેવી થઈ ગઈ છે। અહીંયા લેખક શું કહે છે કે શિથિલ થઈ ગયેલા ફુગ્ગા જેવા, એટલે કે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવી ખૂબ જ ઢીલી હાલત થઈ જાય છે, તે એટલા બધા થાકી જાય છે કે તે સાવ શિથિલ બની જાય છે। અને જ્યારે તે ઘરમાં પ્રવેશે છે તો ફળિયાનું વાતાવરણ તંગ હોય તેવું લાગતું હતું। ઘરમાં સૌના મોઢા ચડેલા હતા, મોઢા ચડેલા હોય એટલે રિસાઈ જવું।
लेखक जयरे घर में प्रवेश तरह जुए तो बधाना मोढ़ा चढ़ेला था। फलिया की चौकड़ी में जुं तो कृष्ण की काली मेष मूर्ति खाटी छास में पड़ी थी। ठाकुर जी नो अर्धो बळेलो आळियो ओसरी नी थांभली पासे पड्यो हतो। ठाकुर जी नी मोरपीछ सावरणी गादी छत्र अने वाघा बळीने राख थई गया हता। सवारे मैं दीवो सरखी रीते मूक्यो नहीं एटले आ होनारत सर्जाई छे एवुं कहीने मने गिल्ट फील करावा लाग्या। गिल्ट फील करवुं एटले शुं? तो के गिल्ट फील करवुं ते अंग्रेजी शब्द छे અને તેનું ગુજરાતી થાય છે અપરાધ ભાવ। અપરાધ ભાવ દર્શાવવો। તો લેખકને બધા શું કહે છે કે તું સવારે ઠાકોરજીના દીવાને સરખી રીતે મૂકીને ના ગયો, તેથી દીવામાં ગોખલામાં જેટલા પણ ઠાકોરજીના વાઘા હતા, સાવરણી હતી, ગાદી હતી, એ બધું બળીને રાખ થઈ ગયું અને ઠાકોરજીની મૂર્તિ છે તે પણ કાળી મેષ થઈ ગઈ। આ બધું તારા લીધે થયું છે। તેથી લેખકને ખૂબ જ ગિલ્ટ ફીલ થાય છે, એટલે કે મનમાં ને મનમાં એવું થાય છે કે મેં ખૂબ જ ખોટું કામ કર્યું છે, મેં મોટો અપરાધ કર્યો છે, તેવો અપરાધ ભાવ લેખક અનુભવે છે। બાએ પણ મને ઠપકો દીધો, એ દિવસથી હું નિરાંતે ઊંઘી શક્યો નહીં। કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે એમ હું જનૂનપૂર્વક માનતો થઈ ગયો, પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે। લેખક શું કહે છે કે હું કૃષ્ણની મૂર્તિ જોઉં છું તો મને એમ લાગે છે કે મેં કૃષ્ણની મૂર્તિ છે તે બાળી નાખી છે એટલા માટે કૃષ્ણ કાળા છે? એ પ્રશ્ન છે તે લેખકને ત્યારે ખૂબ જ સતાવતો હતો અને એવું લાગતું હતું કે શું કૃષ્ણની મૂર્તિ પણ સ્ટેચ્યુ બની ગઈ છે। પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે, કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય તેવો ભાવ વધુને વધુ દ્રઢ થતો જાય છે। કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસૂફી ડોળીએ છીએ તો એની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ છે, ઉઘડતા ફૂલ પણ છે। ખરો સવાલ દ્રષ્ટિનો છે। મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ છીએ ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે, એટલે એ કોઈપણ ક્ષણે ગમે તેને સ્ટેચ્યુ કહીને થીજાવી દે છે। આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજાવી દીધા છે। જો આમ હોય તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી। રમતમાં ખેલ દિલીના આનંદ સિવાય બીજું કંઈ ન ખપે। અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી ચાલતી થઈ ગઈ, તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈએ એની શું ખાતરી છે? લેખક અહીંયા શું કહે છે કે સ્ટેચ્યુ રમવાની પણ એક અલગ મજા છે। જો કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય તેવો ભાવ વધુને વધુ દ્રઢ થતો જાય છે। કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસૂફી ડોળીએ છીએ તો એની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ છે, ઉઘડતા ફૂલ પણ છે। ખરો સવાલ દ્રષ્ટિનો છે। લેખક કહે છે કે ખૂબ જ ગંભીર રહેવું એના કરતાં તો હલકા ફૂલકા થઈ અને સૃષ્ટિનો સર્જનહારે જે પણ રંગો ભર્યા છે તેને માણવામાં જ આપણી ખરી માન્યતાઓ દ્રઢ થયેલી છે। એટલે કે લેખક કહે છે કે ખરો સવાલ જોનારની દ્રષ્ટિનો છે કે તે દુનિયામાં શું જુએ છે, દુનિયાની સારી બાબતોની આનંદ લે છે કે પછી ખોટે ખોટી ફિલસૂફી ડોળ્યા કરે છે, એટલે કે ખોટે ખોટા ગહનતાપૂર્વકના વિચારો કર્યા કરે છે। ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે। ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે ક્રેંચ વધ થાય છે, એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન પડી જાય છે, એ ખળખળ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે ત્યારે તે બરફ થઈ જાય છે, એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે ટેબલ થઈ જાય છે, એ ભાષાને સ્ટેચ્યુ કહે છે ત્યારે શબ્દકોશ થઈ જાય છે, એ સમયને સ્ટેચ્યુ કહે ત્યારે ભૂતકાળ બની જાય છે। લેખક કહે છે કે આપણી જેમ ઈશ્વર પણ સ્ટેચ્યુ કહેવામાં ખૂબ જ ઉસ્તાદ છે, એટલે કે પાવરધા છે। તેણે જેમ ઝીણાને સ્ટેચ્યુ કહી અને થીજવી દીધો હતો એટલે કે મૃત્યુ આપ્યું હતું, એવી જ રીતે આપણે બધાને એક દિવસ સ્ટેચ્યુ થવાનું જ છે, બધાનું મૃત્યુ છે તે નિશ્ચિંત જ છે, તો પછી શું કામ એટલું બધો ફિલોસોફી ડોળી અને ગહનતાપૂર્વક વિચારો કરવા, એના કરતાં તો
એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન પડી જાય છે, એટલે કે ઈશ્વર છે તે પવનને પણ સ્ટેચ્યુ કહી શકે છે. જ્યારે એ પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે એ પવન પડી જાય છે, અને જે ખળખળ નદીઓ વહેતી હોય તેને સ્ટેચ્યુ કહી દે તો એ નદીઓ છે તે હિમશિલાઓ બની જાય છે, અને ઘટાદાર વૃક્ષો છે તેને જો સ્ટેચ્યુ કહી દે તો ટેબલ રૂપે એ પણ એક જળ વસ્તુ બની જાય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે અહીંયા જે પણ કંઈ વસ્તુ છે તે ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં કંઈ જ નથી. એટલે એ જ્યારે સમયને સ્ટેચ્યુ કહે ત્યારે સમય છે એ ભૂતકાળ બની જાય છે, એ પણ ત્યાંને ત્યાં જળ થઈ જાય છે. આમ શેષવની સ્મૃતિ એ ભૂતકાળે બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. અહીંયા લેખક શું કહે છે, જે પોતાના બાળપણના સ્મરણોમાં લેખક ખોવાઈ જાય છે ત્યારે લેખક કહે છે કે આ પણ એક સ્ટેચ્યુ જ છે. કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે, એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે. સૂર્યનો ગોળો પૂર્વથી ઊંચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે. ગુલમહોરના થડ ઉપર કાન માંડતા ઉનાળો સંભળાય છે. ગુલમહોરને ફરી લાલ ચટક ફૂલો આવશે. સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે. માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું શેષવ ફરી પાછું એ જ શેરીમાં ભાખોડિયા ભરતું ચાલશે, અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. અહીંયા લેખક શું કહે છે કે બધું જ આ સૃષ્ટિમાં બધું જ એક સ્ટેચ્યુની રમત જેવું છે. જો પવનને સ્ટેચ્યુ કહી દેવામાં આવે તો પવન પડી જાય છે, ઘટાદાર વૃક્ષો છે તેને સ્ટેચ્યુ કહેવામાં આવે તો એ વૃક્ષો છે તે ટેબલ બનીને થીજી જાય છે, અને એ સમય પણ એક સ્ટેચ્યુ જેવો જ છે. જે ઈશ્વર તેને પણ સ્ટેચ્યુ કહી દે તો એ ભૂતકાળ બનીને આપણી યાદોમાં સચવાઈ રહે છે. સૂર્યનો ગોળો છે તે પૂર્વથી ઊંચકાઈને પશ્ચિમમાં ફેંકાઈ જાય છે. ગુલમહોરના થડ પર કાન માંડતા જ્યારે ઉનાળો આવે છે ત્યારે ગુલમહોરના વૃક્ષો છે તે પણ સ્ટેચ્યુ જેવા થઈ જાય છે, અને શિયાળો આવતા તે ચોમાસું આવતા તે ફરી લાલ ચટક રંગના થઈ જાય છે. એવી જ રીતે આંબાને પણ ફરીથી કેરી આવશે, અને આપણું જે શેષવ છે તે આપણે પણ એક દિવસ સ્ટેચ્યુ થઈ ગયા પછી, એટલે કે મૃત્યુ પામ્યા પછી, કોઈ બીજી માના ગર્ભમાં અવતરશું અને આપણે પણ એ જ શેરીમાં પાછા જઈ અને પાછું આપણું શેષવ છે, આપણા બાળપણના સ્મરણો છે તે વાગોળશું, અને એવી રીતે આ સ્ટેચ્યુની રમત છે તે ચાલ્યા જ કરશે. અહીં લેખકે સ્ટેચ્યુની રમત દ્વારા કીધું છે કે આ દુનિયામાં કાંઈ પણ નિશ્ચિંત નથી, બધું અનિશ્ચિત છે. ઈશ્વર આપણને ક્યારે સ્ટેચ્યુ કહી દે અને ક્યારે આપણું મૃત્યુ આવે એની કોઈ નિશ્ચિતતા નથી હોતી. તો આપણે આવી રીતે સ્ટેચ્યુની રમત ખેલદિલીપૂર્વક રમવી જોઈએ, કેમ કે જેમનો જન્મ છે તેમનું મરણ પણ અવશ્ય છે. તો શું કામ આપણે બાકીની જિંદગી છે જન્મથી મરણ વચ્ચેની જે સફર છે, જે યાત્રા છે, તેને અત્યંત સારી રીતે શું કામ ન જીવવી, અથવા તો શું કામ આપણે સારી રીતે તે ન રમવી, એવો અહીંયા લેખક છે તે આ નિબંધ દ્વારા કહે છે. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું.